અમદાવાદમાં આવતીકાલે કોરોનાની ગાઈડલાઈનના પાલન સાથે યોજાશે જળયાત્રા, જોકે રથયાત્રાને લઈ હજુ કોઈ નિર્ણય નહીં. જીપીએસસીની વિવિધ 53 પરીક્ષાઓની તારીખ થઈ જાહેર, આગામી 4 જુલાઈથી 5 ઓગસ્ટ વચ્ચે લેવાશે પરીક્ષા. ગાંધીનગરમાં કેબિનેટની બેઠક, કોરોના સંક્રમણ ઘટતા નાઇટ કર્ફ્યુનો સમય 1 કલાક ઘટી શકે. રાજકોટમાં હિતનંદની ઘટનામાં એક બાળકી સહિત બેના મોત, પગપાળા ચોટીલા જઈ રહ્યા હતા ત્યારે પાછળથી આવેલી ટ્રકે મારી ધક્કા. જામનગર જાતીય સતામણી કેસમાં પોલીસ હરકતમાં આવી, ફરિયાદ દાખલ કર્યા બાદ બે શખ્સોની કરાઈ ધરપકડ. શહેરમાં ડેલ્ટા પ્લસ વેરિયન્ટનું ઝડપથી વધી રહ્યું છે જોખમ, મહારાષ્ટ્ર, એમપી, તમિલનાડુ અને કેરળ જેવા 4 રાજ્યોમાં 40 કેસ. નમસ્કાર, મંતવ્ય ન્યૂઝમાં આપસૌનું સ્વાગત છે. મંતવ્ય મધ્યાહન સાથે હું છું બંસરીશા. સમાચારની શરૂઆત કરીએ તો સૌથી પહેલા વાત કરીશું મોરબીથી. મોરબીમાં કોરોના કાળ દરમિયાન જિલ્લા ભાજપની ઘોર બેદરકારી સામે આવી છે. રોપા વિતરણનો જે કાર્યક્રમ યોજાયો હતો તેમાં સોશિયલ ડિસ્ટન્સનું ઉલ્લંઘન થયેલું જોવા મળ્યું. ડોક્ટર શ્યામા પ્રસાદ મુખર્જીની સ્મૃતિ નિમિત્તે આ કાર્યક્રમ યોજાયો, જેમાં એમએલએ બ્રિજેશ મિર્જા સહિતના આગેવાનો પણ ઉપસ્થિત રહ્યા હતા. ત્યારે તેઓની ઘોર બેદરકારી સામે આવી છે, સોશિયલ ડિસ્ટન્સનું ઉલ્લંઘન જોવા મળ્યું. કેમ રોપા વિતરણના કાર્યક્રમોમાં નિયમોને નેવે મુકાવવામાં આવ્યા તેવા પણ પ્રશ્નો થઈ રહ્યા છે. તો મોરબીમાં કોરોના કાળમાં જિલ્લા ભાજપની ઘોર બેદરકારી સામે આવી, રોપા વિતરણ કાર્યક્રમમાં સોશિયલ ડિસ્ટન્સનું ઉલ્લંઘન જોવા મળ્યું છે. ડોક્ટર શ્યામા પ્રસાદ મુખર્જીની સ્મૃતિ નિમિત્તે આજે કાર્યક્રમ યોજાયો હતો, જેમાં એમએલએ બ્રિજેશ મિર્જા સહિતના આગેવાનો પણ ઉપસ્થિત રહ્યા હતા, પણ જેમાં સોશિયલ ડિસ્ટન્સનો અભાવ સરેઆમ જોવા મળ્યો. વધુ માહિતી માટે અમારા સંવાદદાતા રવિ નિમાવત જોડાય છે. જી રવિ, મોરબીમાં આજે કાર્યક્રમ યોજાયો જેમાં સોશિયલ ડિસ્ટન્સ જાગરાવડ્યા, શું છે અપડેટ? મંત્રી ચોક્કસથી જણાવી દઉં કે આજે ભાજપના કાર્યાલય ખાતે રોપા વિતરણનો કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો. શ્યામા પ્રસાદ મુખર્જીના સ્મૃતિ દિવસની ઉજવણી પ્રેરણાદાયી કાર્ય દ્વારા કરવામાં આવી હતી. જોકે ભાજપના કાર્યક્રમોમાં જોવા મળે છે તેમ અહીં પણ સોશિયલ ડિસ્ટન્સના ધજાગરા ઉડાવવામાં આવ્યા હતા અને કોરોના જયારે હોય જ નહીં તેવી રીતે નેતાઓ અને કાર્યકરોએ ભીડ એકત્ર કરી હતી. જી આભાર આપનો સમગ્ર માહિતી આપવા બદલ. રૂપા વિતરણનો જે કાર્યક્રમ મોરબીમાં યોજાયો હતો તેમાં સોશિયલ ડિસ્ટન્સનું ઉલ્લંઘન જોવા મળ્યું. ડોક્ટર શ્યામા પ્રસાદ મુખર્જીની સ્મૃતિ નિમિત્તે આજે યોજાયો હતો કાર્યક્રમ, તેમાં એમએલએ બ્રિજેશ મિર્જા સહિતના આગેવાનો પણ ઉપસ્થિત રહ્યા હતા, જેમાં માસ્ક પહેરેલા તો દેખાય છે પરંતુ ટોળે ટોળા ઉમટી રહ્યા છે. સોશિયલ ડિસ્ટન્સના ધજાગરા ઉડતા દ્રશ્યો આપ ટીવી સ્ક્રીન પર જોઈ રહ્યા છો. તો આવામાં કોરોના સંક્રમણ ફેલાશે તો તેનું જવાબદાર કોણ? કેમ હજી સુધી લોકોમાં સતર્કતા નથી આવતી? કોરોનાની જે મહામારીમાં કોવિડ ગાઈડલાઈનનું પાલન કરવું જરૂરી છે, તેમ છતાં પણ વારંવાર આ નિયમોનું ઉલ્લંઘન શા માટે જોવા મળે છે? તો હજી કોરોનાનો નવો વેરિયન્ટ છે ડેલ્ટા પ્લસ, ત્યારે દેશમાં ડેલ્ટા પ્લસ વેરિયન્ટના 40 કેસ જોવા મળી રહ્યા છે. અહેવાલ અનુસાર વિવિધ રાજ્યોમાં કેસ જોવા મળી રહ્યા છે, ત્યારે મહારાષ્ટ્ર, મધ્યપ્રદેશ, કેરળ અને તમિલનાડુમાં આ કેસ જોવા મળ્યા. ડેલ્ટા પ્લસ વેરિયન્ટના કેસો વધતા ચિંતામાં પણ વધારો થયો છે. ત્યારે કોરોનાની મહામારીમાં જે સેકન્ડ વેવ ચાલી રહ્યો છે અને સેકન્ડ વેવ બસ હવે પૂર્ણ થવાની તૈયારીમાં છે, ત્યારે લોકોની બેદરકારીના કારણે કેસો વધતા નજરે પડી રહ્યા છે. નવો જે વાયરસ છે ડેલ્ટા પ્લસ, તેના 40 કેસ નોંધાયા છે. દેશમાં જ્યારે હજુ સેકન્ડ વેવ આવ્યો ન હતો ત્યારે અલગ અલગ દેશના નામથી જાણીતા યુકે અને બ્રાઝિલિયન વેરિયન્ટના કેસ મળતા ચિંતા થતી હતી. હવે વાયરોલોજીના એક્સપર્ટ જે વેરિયન્ટને ઘાતક ગણાવી રહ્યા છે તે ડેલ્ટા પ્લસ વેરિયન્ટના દેશમાં 22 કેસ મળી આવતા નવો ડર ઊભો થયો છે. કેન્દ્રીય આરોગ્ય મંત્રાલય પણ એલર્ટ મોડમાં છે.
દેશને હવે ડરાવે છે ડેલ્ટા પ્લસ. દુનિયાના 9 દેશોમાં મળ્યો ડેલ્ટા પ્લસ. દેશના 3 રાજ્યમાં ડેલ્ટા પ્લસ મળ્યો. કેન્દ્ર સરકારનો 3 રાજ્યોને પત્ર. મહારાષ્ટ્ર, મધ્યપ્રદેશ, કેરળને એલર્ટ. WHO કોરોનાના અલગ અલગ વેરિયન્ટને ઇન્ડિયન વેરિયન્ટ, UK વેરિયન્ટ કે બ્રાઝિલ વેરિયન્ટને બદલે આલ્ફા, ડેલ્ટા તેવા નામ આપ્યા. બાદ હવે ડેલ્ટા વેરિયન્ટનું અપગ્રેડ વેરિયન્ટ મળી આવ્યું છે, ડેલ્ટા પ્લસ વેરિયન્ટ. વાયરોલોજીના એક્સપર્ટ આ જ વેરિયન્ટને થર્ડ વેવ માટે કારણભૂત ગણી રહ્યા છે. આખા વિશ્વમાં ડેલ્ટા પ્લસ વેરિયન્ટનો ડર છે, ત્યારે દેશમાં પણ 3 રાજ્યમાં ડેલ્ટા પ્લસ વેરિયન્ટ મળી આવ્યો છે. ડેલ્ટા પ્લસ વેરિયન્ટના નોંધાયેલા કેસ 22 છે. કેન્દ્રીય આરોગ્ય મંત્રાલય વિશેષ તકેદારી લેવા માટે આ 3 રાજ્યો મહારાષ્ટ્ર, મધ્યપ્રદેશ અને કેરળને પત્ર લખ્યો છે. મહત્વનું છે કે હાલમાં દેશમાં સર્વાધિક દૈનિક કેસ કેરળમાં જ નોંધાઈ રહ્યા છે. આ 3 રાજ્યોએ ડેલ્ટા પ્લસની બાબતમાં ચૂક કરી તો તે જ થર્ડ વેવના નિમિત્ત બની શકે છે. દુનિયાના 80 દેશોમાં ડેલ્ટા વેરિયન્ટ મળ્યો. ડેલ્ટા કરતા ડેલ્ટા પ્લસ વધુ ખતરનાક. સાવચેતી ન રાખી તો થર્ડ વેવ લાવી શકે. ડેલ્ટા પ્લસના લક્ષણો પણ છે થોડા અલગ. ડેલ્ટા પ્લસથી ડરવાનું ખાસ કારણ એ છે કે ડેલ્ટા વેરિયન્ટ હાલમાં દુનિયાના 80 દેશોમાં ફેલાઈ ચૂક્યો છે અને હજુ પણ ઝડપથી ફેલાઈ રહ્યો છે. ત્યારે ડેલ્ટા પ્લસ એનાથી પણ ચડિયાતો છે. તેના થોડા લક્ષણો અગાઉના વેરિયન્ટથી અલગ છે, પણ તે આગળ જતા વધુ ઘાતક સાબિત થઈ શકે છે. દેશમાં હાલમાં વેક્સિનેશનની વધેલી ઝડપ જ હાલમાં ડેલ્ટા પ્લસને રોકી શકે છે. કેન્દ્રીય આરોગ્ય મંત્રાલય પણ ડેલ્ટા પ્લસ સામે વેક્સિનેશનને જ મહત્વનું હથિયાર માની રહ્યું છે. બ્યુરો રિપોર્ટ, મંતવ્ય ન્યૂઝ. ભુજ નજીક રેલડી ફાર્મ હાઉસમાં ડાયરાનો કાર્યક્રમ કર્યો. ગીતા રબારી, નિલેશ ગરવી તેમજ લક્ષ્મણ બારોટ સહિતના કલાકારો ઉપસ્થિત રહ્યા હતા. ડાયરાના કાર્યક્રમમાં કોવિડ નિયમોના ધજાગરા ઉડતા જોવા મળ્યા. સમાચારોમાં આગળ વાત જામનગરની. જામનગર સરકારી કોવિડ હોસ્પિટલ સામે યુવતીઓ દ્વારા કરવામાં આવેલા યૌન શોષણના આક્ષેપ મામલે તપાસને લઈને સ્થાનિક કક્ષાએ કમિટીની રચના કરવામાં આવી છે. કમિટીની તપાસ બાદ પોલીસ મથકમાં ગુનો નોંધ્યો. હોસ્પિટલના HR મેનેજર LB પ્રજાપતિ અને એટેન્ડન્ટ સુપરવાઇઝર અકબર અલી સામે ફરિયાદ નોંધાઈ. ઇસમે દો આરોપી, એક LB પ્રજાપતિ, दूसरा अकबर अली का नाम डिस्क्लोज हुआ. जैसे ही फरियाद रजिस्टर हुई, हमने तुरंत ही उनको जितना जल्दी हो सके डिटेन किया और आगे अब उनके विरुद्ध कायदेसर कार्रवाई चल रही है. વાત રાજકોટની. રાજકોટ ખાતે વેક્સિનેશન ઉત્સવનો કાર્યક્રમ યોજાયો તો મનપા અને સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના સંયુક્ત ઉપક્રમે વેક્સિનેશન ઉત્સવ યોજાયો. આ દરમિયાન મહિલા મોરચાના પ્રભારી અંજલિ રૂપાણી સહિત સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના કુલપતિ અને ઉપકુલપતિ તેમજ રાજકોટના મેયર કાર્યક્રમમાં ઉપસ્થિત રહ્યા. તો આ કાર્યક્રમમાં અંદાજિત 500 જેટલી યુવતીઓએ વેક્સિન આપવામાં આવી. ત્યારે રાજકોટ અને રાજકોટના મેયર ડોક્ટર પ્રદીપ ડવનું નિવેદન, ત્યારે ત્રીજી લહેરને પહોંચી વળવા તંત્ર સજ્જ છે અને ડેલ્ટા પ્લસ વેરિયન્ટનો હજુ પણ એક કેસ સામે નથી આવ્યો, ત્યારે સ્થિતિને પહોંચી વળવા તંત્ર તૈયાર છે. સિવિલ હોસ્પિટલ સહિતની હોસ્પિટલોમાં પૂરતી સુવિધાઓ પણ કરાઈ છે, જેમાં આજે 400 વિદ્યાર્થીનીઓ અને તેમના વાલીઓ દ્વારા રજીસ્ટ્રેશન થયેલું છે. અને જ્યારે છેલ્લા 2 દિવસથી આજે રાજકોટ શહેરમાં 0 કોરોનાના કેસ મળ્યા છે, ત્યારે કાયમી માટે રાજકોટ શહેર છે એ કોરોના મુક્ત રહે અને રાજકોટ શહેરમાં 100% વેક્સિનેશન લેવડાવાય. આજે જ્યારે રાજકોટ સમગ્ર ગુજરાતમાં 4 નંબર પર વેક્સિન લેનાર સિટી છે, એ 4 નંબરમાંથી પ્રથમ નંબર પર આવે એ દિશા માટે રાજકોટ મહાનગરપાલિકા સતત પ્રયત્નશીલ છે. સાથે દરેક વિદ્યાર્થીઓ
સોરાસી યુનિવર્સિટીના સ્ટાફ મિત્રો અને આદરણીય દેથાણી સાહેબ અને દેસાણી સાહેબના સહયોગથી વધુમાં વધુ વેક્સિનેશન ખાસ કરીને વિદ્યાર્થીઓમાં લેવાય એ દિશામાં પ્રયત્નો આગળ હાથ ધરાયેલા છે। तो कोरोना काल में लोगों ने ऑक्सीजन की अछत थता तेनु महत्व समझायुं छे। तेमज तावती वावाझोड़ाना कारणे भावनगर जिल्ला में मोटा प्रमाण में वृक्षों धराशायी थई गया। प्रकृति जाने बेरंग बनी गई होय तेवुं लागी रह्युं छे। त्यारे फरी एक वार प्रकृति ने हरियाली बनावा माटेनो प्रयास करवामां आव्यो। તાવતેના કારણે થઈ તારાજી, પ્રકૃતિ બની બેરંગ, પ્રકૃતિ થઈ વીરાન, હરિયાળી દાવવાનો પ્રયાસ। ભાવનગરમાં સીટબોલના અભિષેકથી વસુંધરાને ફરી હરીભરી બનાવવાનું ભગીરથ કાર્ય કરવામાં આવી રહ્યું છે। જીતુ વાઘાણી તેમજ નિવૃત્ત અધ્યાપક અને પર્યાવરણ વિદના માર્ગદર્શન હેઠળ અભિયાન હાથ ધરવામાં આવ્યું, જેમાં અનેક પર્યાવરણ પ્રેમી સંસ્થાઓ પણ જોડાય છે। આ સંસ્થાઓ દ્વારા સીટ બોલ તૈયાર કરવામાં આવ્યા છે। વસુંધરાને હરીભરી બનાવવા માટે કુદરતનું સંચાલન બીજ નીચે પડે અને બાયોમાસ મળે ઓટોમેટિક થાય, પણ આપણે બાયોમાસ રહેવા નથી દીધો અને બાયોમાસ મળવાથી કાર્બન સ્ટોક વધે અને કાર્બન સ્ટોક વધે એટલે ઓક્સિજન વધારે મળે। જ્યારે આપણે અત્યારે ઓક્સિજનના બાટલાની જરૂર પડે અને જો ભવિષ્યની પેઢીને હવે બચાવીએ છીએ તો તમારે ને મારે લાખોની સંખ્યામાં સીડબોલ જંગલમાં નાખીને શું આવા બધા વનસ્પતિઓ આવી બધી છોડ આ બધું કઈ રીતે શું કરી શકીએ એવી મનમાં ગડમથલ હતી। એ દરમિયાન જિલ્લા શિક્ષણ અને તાલીમ ભવન ભાવનગરના નિવૃત્ત અધ્યાપક શ્રી કિશોરભાઈ ભટ્ટનો સંપર્ક થયો અને એમણે કીધું કે મારી પાસે આ સીડબોલ બનાવવાનું મશીન છે અને આના દ્વારા આપણે પ્રકૃતિ માટે ઘણું બધું કરી શકીએ એમ છીએ। તો એક પળની પણ રાહ જોયા વગર અમે મશીન શાળામાં લઈ આવ્યા અને મશીનથી બનાવવાની સાથોસાથ અમારો હેતુ એ પણ હતો કે અમારી જેમ બીજા લોકો પણ આ પ્રકૃતિ વંદન કરતા થાય અને પ્રેરણા મળે। 1000 સીડબોલ તૈયાર કર્યા બાદ તેનું વિતરણ કરવામાં આવ્યું। તે દરમિયાન ધારાસભ્ય જીતુભાઈ વાઘાણી, નવનિયુક્ત કલેક્ટર અને મોટી સંખ્યામાં પર્યાવરણ પ્રેમીઓ ઉપસ્થિત રહ્યા હતા અને તેમની ઉપસ્થિતિમાં જ સીડબોલનું વિતરણ કરવામાં આવ્યું હતું। સીડબોલને ઘોઘા, તળાજા, મહુવા અને વીડી સહિતના 50 કિલોમીટરના વિસ્તારમાં થૂ કરવામાં આવશે। આ વખતે વાવાઝોડામાં વૃક્ષોનું જે નિકંદન થયું છે એમાંથી સીડબોલ બનાવવા કિશોરભાઈ ભટ્ટ જે આમાં ઋષિ તરીકે કામ કરે છે 1 લાખ જેટલા સીડબોલ એ પ્રકૃતિવનના 2021ની ભાવનગર શહેરની ટીમ દ્વારા બનાવવામાં આવ્યા। સૌ અમે સાથે મળીને એમાં 5 લાખ જેટલા બીજ આવે છે, 5 લાખથી વધારે બીજો એ અંદર આવે છે ત્યારે ચોક્કસ જગ્યાઓ ઉપર આજે બોરતળાવની અંદર અમે આ સીડબોલ ફેંકીને થ્રો કરીને નાખી દઈએ તો પણ એ ઉગી જવાના છે। આપણે સૌ ઓક્સિજનની મહત્વતા સમજ્યા છીએ। ગત માસે આવેલ તાવતે વાવાઝોડાની અંદર આપણા ભાવનગર સહિતના સૌરાષ્ટ્રના વિસ્તારોની અંદર હજારોની સંખ્યામાં વૃક્ષો જ્યારે ધરાશાયી થયા છે ત્યારે જીતુભાઈ વાઘાણીની પ્રેરણાથી અને આપણા આદરણીય કિશોરભાઈ ભટ્ટ જે છેલ્લા 40 વર્ષથી પ્રકૃતિ માટે ખૂબ જ સરાહનીય કામ કરે છે એમના માર્ગદર્શન નીચે 1,01,000 કરતાં વધારે સીડબોલ તૈયાર કરવા માટે લગભગ 4 લાખ કરતાં વધારે બીજ એમાં રોપવામાં આવ્યા। હરેશભાઈ રાજ્યગુરુ સરદાર વલ્લભભાઈ પ્રાથમિક શાળામાં એમની ટીમ બનાવી સીડબોલને સીધા જ તેને થ્રો કરવામાં આવે છે જે વરસાદી માહોલમાં આપમેળે જમીન સાથે ભળી જાય અને તેમાં રહેલા બીજ અંકુર થાય છે અને ધરતી ફરી હરીભરી બને છે। અલ્પેશ ડાભી, મંતવી ન્યૂઝ, ભાવનગર। તો રાજ્ય સરકાર સહિત સમગ્ર દેશ અત્યારે કોરોનાની થર્ડ વેવ આવશે કે નહીં એ બાબતે ચિંતા તોડશે, ત્યારે કોરોનાને કારણે લદાયેલા પ્રતિબંધો કેટલા હળવા અને કડક રહેશે એ બાબતે રાજ્ય સરકારે પણ અત્યારથી વિચારણા હાથ ધરી દીધી છે। સૂત્રોના કહ્યા પ્રમાણે થર્ડ વેવને ધ્યાનમાં રાખી રાજ્ય સરકાર રાત્રિ કરફ્યુ હટાવશે નહીં, પણ 26મી સુધીના રાત્રિના 9 કલાકથી શરૂ થાય છે એ રાત્રિના 10 કલાક સુધીનો થઈ શકે એમ છે। ત્યારે એવું સૂત્રોનું કહેવું છે આ ઉપરાંત સ્વિમિંગ પુલ પણ ખુલી શકે છે, આ બાબતે સરકાર 2-4 દિવસમાં જ સત્તાવાર રીતે જાહેરાત કરશે।
समाचारો રાજકોટથી પ્રાપ્ત થયેલ છે। રાજકોટમાં કિસાન સંઘનો વિરોધ જોવા મળી રહ્યો છે। સમાચારોની વાત કરીએ તો રાજકોટથી આ સમાચાર પ્રાપ્ત થઈ રહ્યા છે। કપાસિયા ખોળમાં ભેળસેળ મુદ્દે તેમણે દેખાવો કર્યા, આ સાથે ખેડૂતો અને પશુપાલકો એ રજૂઆત પણ કરી છે। કપાસિયા ખોળનું વેચાણ અટકાવવા માટે રજૂઆત કરી રહ્યા છે કિસાન સંઘ, ત્યારે ભારતીય કિસાન સંઘે કલેક્ટરને પણ રજૂઆત કરી છે। કપાસિયા ખોળનું વેચાણ અટકાવવા માટે રજૂઆત કરવામાં આવી છે। तो समाचारों में बात करें मोड़ासानी, मोड़ासामां 24 कलाकमां मेघाए बेटिंग करी छे। त्यारे समाचारों नी वात करीए तो धमाकेदार एंट्री मेघराजानी थई चूकी छे। मोड़ासा तालुकाना भवानीपुरा कंपामां आभ फाटी पड्यु छे। सोयाबीननुं बियारण बगड़ता खेडूतोने मुश्केलीनो सामनो करवो पड़ी रह्यो छे। आ साथे खेतरो जळબંબાકાર થયાના વિડીયો પણ સામે આવી રહ્યા છે। જળબંબાકારનો વિડીયો સોશિયલ મીડિયામાં વાયરલ થઈ રહ્યો છે। જ્યારે મોડાસામાં 24 કલાકમાં મેઘાએ ધમાકેદાર બેટિંગ કરી છે। મોડાસા તાલુકાના ભવાનીપુરા કંપામાં આભ ફાટ્યા જેવી સ્થિતિ થઈ ગઈ છે। ત્યારે ખેડૂતો દ્વારા જે સોયાબીનનું બિયારણ કરવામાં આવ્યું હતું તે બગડતા ખેડૂતો ચિંતામાં મુકાઈ ગયા છે। તેમના જે વાવેતર છે તેનું નુકસાન થઈ રહ્યું છે। ખેડૂત ખેતરો જે છે તે જળબંબાકાર થયાના વિડીયો પણ સોશિયલ મીડિયામાં વાયરલ થઈ રહ્યા છે। અમદાવાદના જીવરાજ પાર્ક બ્રિજ નીચે 8 ફૂટનો ઊંડો ભૂવો પડતા પાર્ક કરેલ વ્હીકલ ખાડામાં પડ્યું, ત્યારે જેસીબીની મદદથી વ્હીકલ બહાર કાઢવામાં આવ્યું। જો કે 8 ફૂટનો ખાડો પડતા મનપાની પ્રી મોન્સૂન કામગીરી પર સવાલો ઉઠી રહ્યા છે। અમદાવાદ શહેર સ્માર્ટ સિટી બનશે કે નહીં તે કહેવું તો અઘરું છે, પરંતુ ચોક્કસથી અમદાવાદ છે તે ભૂવા નગરી બનવા જઈ રહ્યું છે। જી હા, શહેરમાં માત્ર 9 ઇંચ સરેરાશ વરસાદ અને વરસાદ બાદ શહેરમાં ઠેર ઠેર ભૂવાઓ પડ્યા છે। હાલ અમે છીએ અમદાવાદના વેજલપુર વિસ્તાર ખાતે, કે જ્યાં અચાનક જ આ ભૂવો પડતા એક વ્હીકલ પણ જે પાર્ક કરેલું હતું તે પણ અંદર ફસાઈ ચૂક્યું હતું અને તેને બહાર કાઢવામાં આવ્યું છે। સાથે જ આ વેજલપુર વિસ્તારની વાત કરીએ તો આ રોડ ઉપર અત્યાર સુધીમાં ચાલુ વર્ષે સિઝનમાં નાના મોટા 5 થી 6 ભૂવા પડી ચૂક્યા છે, જેના કારણે લોકોને તો ભારે હાલાકી ભોગવવાનો વારો આવ્યો છે। એક તરફ ભૂવારાજ તો બીજી તરફ મેટ્રોની કામગીરીના કારણે પણ ટ્રાફિકની સમસ્યાઓથી લોકોને પરેશાની ભોગવવાનો વારો આવ્યો છે। અને આ પરિસ્થિતિ માત્ર શહેરના આ એક વિસ્તારની નહીં, શહેરના અનેક એવા વિસ્તારો છે કે જ્યાં સિઝનના વરસાદની શરૂઆત થતાં જ ભૂવાઓ પડવાના શરૂ થયા અને લોકોને હાલાકી ભોગવવી પડી રહી છે। કેમેરામેન દીક્ષિત દરજી સાથે રીમા દોશી, મંતવ્ય ન્યૂઝ, અમદાવાદ। તો વાત કરવામાં આવે તો પેટ્રોલ ડીઝલના ભાવ છેલ્લા ઘણા દિવસથી વધતા જઈ રહ્યા છે, ત્યારે અમદાવાદમાં મહિલા કોંગ્રેસ દ્વારા તે અંગે વિરોધ પ્રદર્શન કરવામાં આવી રહ્યું છે। પેટ્રોલ ડીઝલના વધતા ભાવ અંગે કોંગ્રેસ દ્વારા વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું। નહેરુ બ્રિજ ખાતે મહિલા કાર્યકરોએ વિરોધ નોંધાવ્યો છે। મહિલા પ્રમુખ ગાયત્રીબા વાઘેલા સહિતની મહિલાઓની ધરપકડ પણ કરવામાં આવી રહી છે। ત્યારે પેટ્રોલ ડીઝલનો જે ભાવ વધતો જઈ રહ્યો છે તેને ધ્યાનમાં રાખીને અમદાવાદમાં મહિલા કોંગ્રેસ દ્વારા તે અંગે વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું છે, ત્યારે નહેરુ બ્રિજ ખાતે આ મહિલાઓએ વિરોધ નોંધાવ્યો। મહિલા પ્રમુખ ગાયત્રીબા વાઘેલા સહિતની મહિલાઓની ધરપકડ પણ કરવામાં આવી। સમાચારો અમદાવાદથી પ્રાપ્ત થયા છે। પેટ્રોલ ડીઝલના ભાવમાં ધરખમ વધારો નોંધાઈ રહ્યો છે, છેલ્લા ઘણા દિવસોથી જોઈ રહ્યા છો તે રીતે પેટ્રોલ અને ડીઝલના ભાવ સતત વધી રહ્યા છે। ત્યારે પેટ્રોલ ડીઝલના ભાવ વધારાને લઈને અમદાવાદ મહિલા કોંગ્રેસ દ્વારા વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું। પેટ્રોલ ડીઝલના ભાવ વધારાને લઈને મહિલા કોંગ્રેસ દ્વારા વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું હતું, જે તમામની અટકાયત કરવામાં આવી રહી છે। ગીતાબા ખાસ તો વિરોધ કરવાનો ગુનો કર્યો હોય એ માથાની ધરપકડ કરવામાં આવે છે, વિરોધ કરવામાં આવી રહ્યો છે, ધરપકડ કરાઈ શું કહેશો? આ સરકાર છે એ સર્વખત્યાર સરકાર છે, લોકોના જે પ્રશ્ન છે એના માટે થઈને જ્યારે અમે વિરોધ પ્રદર્શન કરીએ છીએ તો એને પણ એ કરવા દેતી નથી। અને આ જો ખાસ તો જો વાત કરવામાં આવે મહિલા કોંગ્રેસ દ્વારા પેટ્રોલ ડીઝલના ભાવ વધારાને લઈને જે વિરોધ કરવામાં આવી રહ્યો હતો તેમાં તમામ મહિલા કાર્યકર્તાઓની અને સાથે જ ગુજરાત કોંગ્રેસ મહિલા પ્રમુખની અટકાયત છે તે કરી લેવામાં આવી છે। કેમેરામેન દીક્ષિત દરજી સાથે રીમા દોશી, મંતવ્ય ન્યૂઝ, અમદાવાદ।
અમદાવાદ મહિલા કોંગ્રેસ દ્વારા વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું. છેલ્લા ઘણા દિવસોથી પેટ્રોલ અને ડીઝલના ભાવ સતત વધતા જઈ રહ્યા છે, તેને ધ્યાનમાં રાખીને મહિલાઓએ વિરોધ નોંધાવ્યો. આ સાથે નહેરુ બ્રિજ ખાતે મહિલા કાર્યકરો દ્વારા પેટ્રોલ ડીઝલના ભાવને લઈને વિરોધ કરવામાં આવ્યો. તો આ સાથે રાજકોટમાં એનએસયુઆઈ કાર્યકરોનું વિરોધ પ્રદર્શન સામે આવ્યું છે. સમાચારો રાજકોટથી પ્રાપ્ત થઈ રહ્યા છે. વાત કરવામાં આવે તો ધારાસભ્ય અમરીશ ડેના સમર્થનમાં આ પ્રદર્શન કરવામાં આવ્યું છે. રેલવેના પાટા પર ધરણા કરીને વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું. પોલીસ દ્વારા તમામની અટકાયત પણ કરવામાં આવી. આ સાથે અમરીશ ડેના સમર્થનમાં વિરોધ નોંધાવ્યો છે. રાજકોટમાં એનએસયુઆઈના કાર્યકરોનું વિરોધ પ્રદર્શન સામે આવ્યું છે. રેલવેના પાટા પર ધરણા કરીને વિરોધ પ્રદર્શન નોંધાવ્યું. પોલીસ દ્વારા તમામની અટકાયત પણ કરવામાં આવી છે. રેલવેના પાટા પર ધરણા કરીને વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું છે. રાજકોટમાં એનએસયુઆઈના જે કાર્યકરો છે તેમનું વિરોધ પ્રદર્શન સામે આવ્યું. અમરીશ ડેના સમર્થનમાં આ વિરોધ નોંધાવ્યો. આપ જે રીતે મંતવ્ય ન્યૂઝની ટીવી સ્ક્રીન પર દ્રશ્ય જોઈ રહ્યા છો, રજૂઆત કરી હતી કે આ જગ્યા મારા મત વિસ્તારના ગામના જે લોકો છે તેના ઉપયોગમાં આવે, ગાર્ડન, વોકવે, સાયકલ ટ્રેક જેવી સુવિધા આપવામાં આવે, છતાં સરકારે આપણને સરકારે પેલા રેલવે સરકારે એવું કીધું હતું કે પેલા અમે તમને માફી દઈશું. રાજુલામમાં અમરીશ ડેરને સપોર્ટ કરવા માટે આ પ્રકારનું જે કરવા રહ્યા છે ત્યારે આપણી સાથે રંજીત મુંદવા પણ છે, એમની સાથે વાત કરીશું. ધારાસભ્ય શ્રી છે માનનીય ભાઈ શ્રી અમરીશભાઈ ડેર દ્વારા એ જગ્યા માગવામાં આવી હતી કે એપીએમસી અને બગીચો ઉભો કરવામાં આવશે. એ જગ્યા પાછી ત્યાંના સાંસદ દ્વારા દબાવી બચાવી અને રેલવેને પાછી જમીન અપાવી દેતા એના વિરોધમાં અને અમરીશભાઈના સમર્થનમાં આજે રેલવે ટ્રેક ઉપર સૂર્યનો વિરોધ કરી રહ્યા છે રાજકોટની અંદર. વાત કરીએ તો અમરીશ ડેરના સપોર્ટમાં યુથ કોંગ્રેસ અને એનએસયુઆઈ અત્યારે વિરોધ નોંધાવ્યું. ખાસ કરીને રેલવે ટ્રેક ઉપર તેઓએ વિરોધ નોંધાવ્યો. કહી શકાય કે આ સમગ્ર જે વિરોધ કાર્યક્રમ હતો તે ક્યાંક ને ક્યાંક અમરીશ ડેરને સપોર્ટ કરવા માટેનું આજે સમગ્ર કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો. કેમેરા પર્સન રવિ ચાવડા સાથે ધ્રુવ કુંડે, રાજકોટ. વાત કરીશું જગન્નાથજીની જળયાત્રાની. તો ભગવાન જગન્નાથજીની 144મી રથયાત્રા યોજાવાની છે, ત્યારે તે પૂર્વે જળયાત્રાની તૈયારીઓ જે છે તે શરૂ થઈ ચૂકી છે. જળયાત્રાની તૈયારીઓ શરૂ કરવામાં આવી. જગન્નાથ મંદિરમાં તડામાર તૈયારીઓ શરૂ થઈ ચૂકી છે. જળયાત્રા માટે માટલીઓ પણ તૈયાર કરાઈ છે. આ સાથે નાની મોટી માટલીઓને સુશોભિત કરવામાં આવી છે. પૌરાણિક વિધિ વિધાન સાથે જળયાત્રા યોજાશે. કળશ પૂજા, જળ પૂજા અને અભિષેક સાથે આ 144મી રથયાત્રા નીકળશે. ત્યારે આ જળયાત્રા યોજવામાં આવી છે. કોવિડ ગાઈડલાઈન મુજબ જ આ જળયાત્રા યોજવામાં આવશે. રથયાત્રાના પૂર્વે આપણે જળયાત્રા મહોત્સવ મનાવવામાં આવતો હોય છે. આ ફેરી પણ આવતીકાલે જ્યેષ્ઠ સુદ પૂર્ણિમાના દિવસે જળયાત્રા મહોત્સવ મનાવવામાં આવશે. મોટી મહામારીને જેવી રીતે કે કોરોનાની જે ચાલતી હતી એ મહામારીને ને સરકારશ્રીની ગાઈડલાઈન પ્રમાણે ધ્યાનમાં રાખીને જેવી રીતે કે 50 વ્યક્તિની જે છે એ ગાઈડલાઈન પ્રમાણે 50 વ્યક્તિમાં સીમિતમાં જળયાત્રા મહોત્સવ મનાવવામાં આવશે. જેવી રીતે કે વર્ષોથી પરંપરા પ્રમાણે આપણે અહીંથી ધજા નિશાનને સાથે જતા હોઈએ છીએ, પણ આ ફેરીની વિશેષને મહામારીને ધ્યાનમાં રાખીને લિમિટેડ ધજા રહેશે. 144મી જે રથયાત્રા છે તે પૂર્વે જળયાત્રાની તૈયારીઓ શરૂ થઈ ચૂકી છે. કળશ પૂજા, જળ પૂજા અને અભિષેક સાથે આ જળયાત્રા યોજાશે. કોવિડ ગાઈડલાઈન મુજબ જ આ જળયાત્રા છે તેનું આયોજન કરવામાં આવ્યું છે.
44મી રથયાત્રા પૂર્વે જળયાત્રાની તૈયારીઓ તડામાર ચાલી રહી છે. કોરોના ની જે ગાઈડલાઈન છે, કોવિડ ગાઈડલાઈન, તે મુજબ જળયાત્રાનું આયોજન કરવામાં આવ્યું છે. ત્યારે દ્રશ્યો છે સોમનાથ ભૂદળના આરાના કે જે રિવરફ્રન્ટ ખાતે તૈયાર કરવામાં આવ્યો છે, જ્યાં હાલ જે મંડપ પૌરાણિક ગાથા મુજબ જે જળયાત્રાની વિધિ છે તે થશે. મંત્રોપચાર સાથે અહીંયા જે 5 જેટલા કળશ લાવવામાં આવશે, જેની અંદર સાબરમતી નદીના નીર છે તેને ભરવામાં આવશે, અને ત્યારબાદ તે નીરથી ભગવાન જગન્નાથ, બહેન સુભદ્રા અને ભાઈ બલભદ્રના જે જ્યેષ્ઠા અભિષેક છે તે કરવામાં આવશે. જે માટેની તમામ તૈયારીઓ છે તે કરી દેવામાં આવી છે, અને હવે તૈયારીઓને આખરી રહ્યો છે. કોરોના ગાઈડલાઈન મુજબ ગણતરીના લોકો સાથે જળયાત્રા યોજાશે, ત્યારે વિધિ વિધાન એ જ રહેશે, અને પૌરાણિક ગાથા મુજબ આવતીકાલે જળયાત્રા યોજાશે. કેમેરા પર્સન ઉમેશ પરમાર સાથે આયુષી યાજ્ઞિક, મંતવ્ય ન્યૂઝ, અમદાવાદ. તો સમાચારો વડોદરાથી પ્રાપ્ત થઈ રહ્યા છે. વડોદરામાં હાઈ પ્રોફાઇલ સેક્સ રેકેટ ઝડપાયું છે. સયાજીગંજની ન્યુ ગ્રાન્ડ હોટલમાં પોલીસે રેડ પાડવામાં આવી, ત્યારે 2 રૂપિયાના સહિત 4 જણાની અટકાયત કરવામાં આવી છે. એસઓજીએ દરોડો પાડી સેક્સ રેકેટ ઝડપી પાડ્યું છે. સ્થાનિક સયાજીગંજ પોલીસ ઊંઘતી ઝડપાઈ છે, ત્યારે મહારાષ્ટ્રથી યુવતીઓ બોલાવી આ સેક્સ રેકેટ ચલાવાતું હતું. ગ્રાહક પાસેથી ઓનલાઈન પેમેન્ટ પણ લેવાતું હતું, ત્યારે હાઈ પ્રોફાઇલ સેક્સ રેકેટ ઝડપાયું છે. તો આવતીકાલે પીએમ મોદીની સર્વદળીય બેઠક મળશે. સમાચાર પ્રાપ્ત થઈ રહ્યા છે તે પ્રમાણે અમિત શાહ સહિતના નેતાઓ પણ તેમાં હાજરી આપશે. આ સાથે વિધાનસભા ચૂંટણી મુદ્દે ચર્ચા થઈ શકે છે. મહેબૂબા મુફ્તી, ફારૂક અબ્દુલ્લા સહિતના નેતાઓને પણ આમંત્રણ આપવામાં આવ્યું છે. આ સાથે જમ્મુ કાશ્મીરમાં વિધાનસભા ચૂંટણી પહેલા કવાયત હાથ ધરવામાં આવી. આવતીકાલે પીએમ મોદીની સર્વદળીય બેઠક મળશે. અમિત શાહ સહિતના નેતાઓ હાજર રહેશે. જીપીએસસી દ્વારા જે પરીક્ષા યોજાવાની છે તેનું ટાઈમ ટેબલ જાહેર કરવામાં આવ્યું છે. મહત્વનું છે કે 53 પરીક્ષાનું સમયપત્રક જાહેર કરાયું છે. આગામી 4 જુલાઈથી પરીક્ષા લેવાશે. 4 જુલાઈથી 5 ઓગસ્ટ વચ્ચે પરીક્ષાનું આયોજન કરવામાં આવ્યું છે. જીપીએસસીના ચેરમેન દિનેશ દાસાએ ટ્વીટથી જાણકારી પણ આપી છે. જીપીએસસી દ્વારા યોજાનારી પરીક્ષાનું ટાઈમ ટેબલ જાહેર કરાયું. 4 જુલાઈથી 5 ઓગસ્ટ વચ્ચે 53 પરીક્ષાઓ માટેનું સમય પત્રક જાહેર કરવામાં આવ્યું છે. આ સાથે બુલેટિનમાં બસ આટલું જ. મંતવ્ય ન્યૂઝના વધુ સમાચાર અને પળેપળની અપડેટ માટે જોડાવો મંતવ્ય ન્યૂઝની વેબસાઇટ સાથે. માટે લોગ ઇન કરી શકો છો મંતવ્ય ન્યૂઝ.com સાથે. નમસ્કાર.